जाओ हाईवे पर चक्काजाम अवारनवार सर्जाता अकस्मातो बाद पर रस्तानी स्थिति न सुधरता संतो अने ग्रामजनोए साथे मळी चक्काजाम कर्यो। भुज बचाव हाईवे पर चक्काजाम जिला भाजपा प्रमुखे लीधी मुलाकात प्रमुख केशुभाई पटेल अपशब्द बोल्या। सूरतमां अपना पूर्णाना कोर्पोरेटर शोभना केवड़िया सामे नोंधाई फरियाद राष्ट्रध्वजना अपमान करवा बदल सरथाणा पुलिस स्टेशनमां फरियाद। સુરેન્દ્રનગરના વઢવાણમાં યુથ કોંગ્રેસે યંગ ઇન્ડિયા કે બોલ રાષ્ટ્રીય કક્ષાની વખત સ્પર્ધાનું કર્યું આયોજન। આ સ્પર્ધામાં યુવાનો વિવિધ મુદ્દે સરકાર સામે જાહેરમાં વિરોધ કરી શકશે। હત્યારા ફેની નિવાસની સજા બાદ ગ્રીષ્માના પરિવારને મળ્યા ગૃહપ્રધાન હર્ષ સંઘવી। ગ્રીષ્માના પરિવારને સાંત્વના પાઠવી હર્ષ સંઘવી થયા ભાવુક। અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા વિચારણા। અમદાવાદ પોલીસે બપોરે 1-4 દરમિયાન ગરમીમાં ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનું વિચારી રહી છે। ગીરમાં રેલવે ટ્રેક પર જંગલી જાનવરના અકસ્માતે લઈ લેવાયો મહત્વનો નિર્ણય। ટ્રેક પર રાત્રે 8 થી સવારે 6 સુધી ટ્રેન નહીં દોડાવાય। અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ડાર્ક ફિલ્મ લગાવેલી કાર તેમજ કોંખાણ કરતા સાનેસર દૂર કરવા ડ્રાઈવ। અમદાવાદ ડિવિઝનની અમદાવાદ પાલનપુર ડાંગરવા આંબલિયાસ્તણ અને જગુદાન સ્ટેશનો વચ્ચે દોડતી 6 ટ્રેનો રદ રહેશે। અમદાવાદના સરખેજની સાર્વજનિક શાળામાં ફી વધારાને લઈ વાલીઓએ કર્યો હોબાળો। સ્કૂલે ફીમાં ₹700નો વધારો માંગતા વાલીઓનો વિરોધ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અને કચ્છમાં પીજીવીસીએલના દરોડા ભુજ રાજકોટ અને બોટાદના ગઢડા સહિતના વિસ્તારોમાં કાર્યવાહી। જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 42 જર્જરિત। શાળામાં ધોરણ 1-8માં કુલ 246 જેટલા વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ। ભાવનગરમાં સરકારી અનાજને સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ। ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાંથી ચોખા ભરેલો ટ્રક ઝડપાયો। ગીર સોમનાથ જિલ્લામાં એસટી કેટેગરીના પરીક્ષા પાસ કરેલ યુવાનોએ યોજી રેલી। યુવાનોને નિમણૂક પત્ર ન અપાતા રોષ। મહેસાણામાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ભરતીનો વિવાદ સગાવાત અને લાગવગથી ભરતી કર્યાનો આક્ષેપ। મહીસાગરમાં વધુ એક તળાવ કડાનાના નીરથી ભરાયું। કડાના તાલુકાના નાની ખરસોલી ગામનું દેડકી તળાવ નવા નીરથી ભરાયું। કોરોનાની ચોથી લહેર ન આવે તે માટે કેન્દ્ર સરકાર સતર્ક। 12 વર્ષથી નાના બાળકોને રસીની જરૂર નહીં કેવડિયામાં સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાનનું નિવેદન। ડબ્લ્યુએચઓએ જાહેર કરેલા કોરોનાના મૃત્યુઆંક પર રાજનીતિ શરૂ। ગાંધીનગરમાં જિગ્નેશ મેવાણીએ સરકાર સામે કર્યા આક્ષેપ। જૂનાગઢમાં જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાના ચેરમેન સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ। બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યોએ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી। રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જમીનોની વધતી કિંમતે લઈ માલધારીઓની હાલત કફોડી। શહેર અને તાલુકાના માલધારીઓએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું। સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના 72મા સ્થાપના દિનની વિશેષ ઉજવણી કરાઈ। મહાદેવજીની મહાપૂજા સરદાર વંદના અને વિશેષ શૃંગાર કરાયો। નર્મદાના કેવડિયામાં સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો બીજો દિવસ। આરોગ્ય બેસ્ટ પ્રેક્ટિસ સેશનમાં રાજ્યની આરોગ્ય કામગીરીનો ચિતાર લોક સમક્ષ રજૂ કરાયો। પોરબંદરમાં માધવપુર દરિયામાં હોવરક્રાફ્ટ બહાર કાઢવા કવાયત। ગઈકાલે ફસાયું હતું ગુજરાત કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ। મહેસાણાના વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખર સુવર્ણમય બનશે। આશરે 1.5 કિલો સોનાની પડશે જરૂર। અમદાવાદના નરોડામાં ડાયરામાં થયો રૂપિયાનો